વિરામમાં સ્વાગત. ગતિશીલ ગુજરાતમાં ભલે વિકાસના મસમોટા દાવા કરવામાં આવે, પરંતુ આ દાવા કેટલા પોકળ છે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું ભુજમાં. ભુજમાં કેમ ફિસ્તાના લોકો 16મી સદીમાં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે? શું છે તેની પાછળનું કારણ અને કેમ સ્થાનિકો પરેશાન છે? આવો જોઈએ મારો વિસ્તાર મારી વાતમાં. ભલે વિકાસના દાવા કરતું હોય, પરંતુ આજે પણ ભુજના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. અને આવો જ વિસ્તાર એટલે ભુજનો વોર્ડ નંબર 10, કે જ્યાં કેમ્પ વિસ્તારમાં લાંબા સમયથી જે પ્રાથમિક સુવિધા છે તેનાથી લોકો વંચિત છે. કાઉન્સિલરને અનેકવાર રજૂઆત કરી, પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે છે ને, એમને જ પૂછશું આપણે કે શું ખરેખર એમની સમસ્યા છે. સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ કે કેટલા વર્ષથી સમસ્યા છે અને શું સમસ્યા છે? આથી મારે ખ્યાલે જેમ નગરપાલિકા ચૂંટવાના છે, જો નાગરિકો ને જેની હક છે હકની વાત ને આનાથી ખ્યાલ મારે ખ્યાલ કોઈ આજ સુધી આવ્યો નથી અહીંયા. ને સમસ્યા તો અમારી ચાર છે અહીંયાની. એક તો પાણીની, પાણી તો જરૂર હોય, મેઇન તો આપણે પાણી જ છે. બીજો આપણે ઇન્ટરલોક ને જમ્પ, આમાં અહીંયા ગાડી ગાયંગા જતી રહે, આમાં કોણ અકસ્માત થાય, જાનહાની થાય, એનો જવાબદાર કોણ લેશે? નગરપાલિકા લેશે તો કાઉન્સિલર ચૂંટેલા જી લેશે, કોણ લેશે? આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે અને આજે પ્રાથમિક સુવિધાઓ નથી એની કારણે શું મુશ્કેલી થાય છે? અહીંયા સમજી લો ને તમે 800 થી 1000ની આપણે છે અહીંયા વસ્તી, અને આ વોર્ડ નંબર 10 જૂના કચ્છ મિત્ર પાછળનો વિસ્તાર કહેવાય છે. અહીંયા મેઇન તો પ્રોબ્લેમ પાણીનો છે, અને જે છોકરાઓને અહીંયા રમતા હોય છે એને જે જમ્પ છે એનો પણ પ્રોબ્લેમ છે. અને અમને તો એ જ ખ્યાલ નથી, આજે 4 વર્ષ થયા ચૂંટણીને, કે કોણ અમારો અહીંયાનો છે વોર્ડનો પ્રમુખ, કાંઈ અમને ખ્યાલ નથી. નગરપાલિકાનો સદસ્ય છે 4 નંબરમાં કોઈનો ખ્યાલ નથી કોણ છે, સમજી લો ને. અહીંયા અમને એટલી તકલીફ છે કે પાણીનો, આજે લેડીસો જે વિકાસની વાતો કરે છે અહીંયા બધા, બરાબર ને, તો કાંઈ અહીંયા વિકાસ થયો જ નથી. તમે પોતે કહી શકો છો, શૂન્ય છે. કચરાનો જોવો કે પાણીનો જોવો, એ બાબતે બધું શૂન્ય છે. ચોક્કસ તો ચૂંટેલા પ્રતિનિધિઓ અહીંયા દેખાણા નથી. બેન, તમને ખાસ કરીને પૂછવા માંગીશ કે જે આ પ્રાથમિક સુવિધાઓ, પાણી છે, રોડ છે, રસ્તા છે, એ ખરેખર વેરો ભરવા છતાં પણ તમને મળતા નથી, તો શું હવે અપેક્ષા છે તમારી? અમને ગામને કે સફાઈ હોવી જોઈએ, કે જ્યારે કે આ જ્યારે તાવની બીમારી, હમણાં ડેન્ગ્યુ હતું, વચમાં બ્લક્સ હતું, જેવા તાવ હતા તો અમે કીધું કે ભાઈ અમને તમે DDT છાંટી દો, અમને તમે સફાઈ હરખી કરી દો. 8 દિવસે હવે જ્યારે સફાઈની અમે રજૂઆત કરવા જાય, બીજા એકબીજામાં રજૂઆત કરે છે, તો જેના જે માંગણી કરે એ લોકોના કોન્ટ્રાક્ટ બેઝ વાળા હોય છે એ લોકો સમોર સફાઈ જ બંધ કરી દે છે, અને જે કર્મચારી હોય છે એ લોકોને ધમકી દઈને જતા રહે છે કે અમે સફાઈ નહીં કરી, તમારાથી થાય તે કરી લેજો. તો અમે પછી કેના પાસે, અમે નગરપાલિકામાં જતા તો કહે છે તમે 8 દિવસ તો અમે આવીએ છીએ સફાઈ કરવા, સફાઈ પૂરી કે મોટું મોટું કાગડિયા ઉપાડી છે કે ઝાડના પાન હોય ઉપાડી, આ બધા આ બનેલું છે ચોક. તમે ચોક તો જુઓ કે કેવી હાલતમાં છે, આ ચોક બનેલું છે, આ કે આ ચોક નથી બને, મને લાગે 2-3 વર્ષ થયા છે આ બંને, આખું ચોક ખોદેલું છે, પૂરું ચોકે સરખું નથી. પાણી છે, ગટરનું પાણી હોય, બેન સફાઈવાળા બહેનો હોય તો સફાઈ કરશે, પાણી ભરેલું હોય બેનો પાણી નહીં ઉપાડે, ગાયનું છાણ હશે તો કહેશે છાણ હું નહીં ઉપાડું, હું કૂતરાનો ગુમ હશે, બધા ગંદકી હશે, એ કે અમે નહીં ઉપાડે. તમે અમારે સફાઈ અમે પોત પોતા ફળિયાવાળા જ કરીએ છીએ પોતાના જ. કેમ્પ વિસ્તારના લોકો કે જેઓ કહી રહ્યા છે કે લાંબા સમયથી જે કારોબારી ચેરમેન છે અને ચૂંટેલા પ્રતિનિધિઓ છે તેમને અનેક વાર રજૂઆતો કરી છે, પરંતુ આ વિસ્તાર કદાચ વિકાસથી વંચિત રહી ગયો છે, અને જે શહેરમાં અન્ય વિસ્તારોમાં વિકાસ થાય છે તે રીતે આ વિસ્તારમાં પણ જે પ્રાથમિક સુવિધાઓ છે તે આ લોકોને મળે તેવી લોકોની માંગ છે. જય દવે, TV9 કચ્છ.